કારગિલ વિજય દિવસને લઈને યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને દ્વારકામાં ભારભેરી શ્રદ્ધાંજલિ ગોમતી ઘાટે આપવામાં આવી. દ્વારકાના રાજ્યમાર્ગો ઉપર દેશભક્તિના ગીત સંગીત સાથે નીકળેલી રેલીમાં એક્સ આર્મી મેન અને દ્વારકાવાસીઓ જોડાયા હતા. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ માજી સૈનિક મંડળ તેમજ દ્વારકાવાસીઓ દ્વારા કારગિલ વિજય પરાક્રમ દિવસ મનાવવામાં આવ્યો હતો. 1999ની સાલમાં 20 વર્ષ પહેલા કારગિલમાં ભારત પાકિસ્તાન વચ્ચેની લડાઈ થઈ હતી, તેમાં ભારતીય સૈનિક પણ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ હતા, જે અંતર્ગત દ્વારકા એક્સમેન કમિટી દ્વારા દ્વારકાના રબારી ગેટ પાસેથી દેશભક્તિના સંગીત ગીત સુરવીલ સાથે શહેરના રાજ્યમાર્ગ ભદ્રકાળી ચોક, ત્રણબત્તી ચોક, હોમગાર્ડ ચોક, માર્કેટ ચોક થઈ ગોમતી કાંઠે રેલી પૂર્ણ કરી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી લડાઈમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ રેલીમાં ડેપ્યુટી કર્નલ મહિપતસિંહ વાઢેર અને એનસીસીના કેડેટો તેમજ દ્વારકા એક્સ આર્મી મેન તેમજ દ્વારકાવાસીઓ જોડાયા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુકેશ મોકરિયા, ZS TV, દ્વારકા. આ એક રેલી યોજવામાં શા માટે આવે છે કે અમારા ભાઈઓ જેને પોતાના બલિદાન દીધા છે દેહના, એને યાદ કરવા માટે અને આપણી ફોજ છે એનું એક મોટું કાર્ય છે એને ઉજવવા માટે આ રેલી કરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આજનો દિવસ આજ બહુ જ મહાન દિવસ એટલે કે કારગિલ વિજય દિવસ. 5 મે 1999ની અંદર 84 દિવસનો એક ભારત પાકિસ્તાન સામે યુદ્ધ થયું. હજારો કિલોમીટરની પહાડીઓ ઉપર પાકિસ્તાન ફોજ ઊભી રહી અને હિન્દુસ્તાન નીચે અને પાકિસ્તાન ઉપર, તે બે સતત એણે 84 દિવસનો યુદ્ધ થયો. તેમાં ઘણા બધા શહીદોએ આપણે આહુતિ દીધી કે આપણો જે ભારત છે એ આબાદ રહે, એમાં કોઈ ખૂંચ ન કાઢી જાય. અને તે દિવસને ઉપસ્થમાં લઈને આજનો આપણે આ કારગિલ વિજય દિવસ મનાવી છે. શું કામ કે આજના દિવસથી આવવાવાળી જે યુવા પેઢી છે એને ખબર હોય કે આપણા જો આ દેશને સુરક્ષિત રાખવા માટે ઘણા બધા યુવાનોએ, ઘણા બધા સૈનિકોએ પોતાનું બલિદાન આહુતિ કરી દીધું છે, તો એના એ આર્મી પ્રત્યે, ડિફેન્સ પ્રત્યે હંમેશા ભારત માતા માટે પોતાનું એક જોશ જનૂનથી એને એક દેશભક્તિ જાગે અને સેનામાં વધારેમાં વધારે જોડાય એવા ધ્યેયથી, અને જે શહીદ થઈ ગયા છે એને પુષ્પ અર્પણ કરીને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જે રબારી ગેટથી ગોમતી ઘાટ સુધીનો આ પ્રોગ્રામ છે. એની અંદર મેન ચીફ ગેસ્ટ લેફ્ટનન્ટ જનરલ, જે ડીજી લેવલના રેન્કના એક મોટા ઓફિસર્સ, આ ઓખામણ તાલુકા માટે ગૌરવનો આ એક રેન્ક જેવો કહેવાય એવા સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ આખો પ્રોગ્રામ છે એ શહીદોના નામ આજે કારગિલ વિજય દિવસ. જય.